तो आ सरकारी अधिकारी होय, पोलिस होय, कलेक्टर होय, जिला पंचायत ना अधिकारी होय, आ मानसो तमने हाचवे हाचवे छे? अरे वाह, वर्ड थी बोलो ने, तमने एक कही दो, वर्ड थी बोलता थई जाजो। आ भाजप ने बे वो बहु नजीक थी जोयो छे, जे बीवे ने एने बीवड़ावे अने जे बीवड़ावे ने एना थी बीवे ई आ भाजप। मले बधाई क्यों, जिला पंचायत नो माणस होय, अधिकारी होय, तमारे पोलिस नो होय के कलेक्टर नो होय, तमने साचवे छे? तलाटी मंत्री जाने तमारो बॉस होय एम रहे छे? थाय ज ने एवुं? આમ બોલો ને, હોકારો તો કરો, બોલતા થાશો, બોલે ના બોર વેચાય, નતર આખો દેશ વેચાઈ ગયો, આપણે બધાય વેચાઈ જાવ। તો તમે ખેતર આચવો છો, ઢોર આચવો છો, કેમ કે ઈ તમને પૈસા આપે છે, તો આ બધાય ના પગાર આપણે આપીએ છીએ અને એને આપણને હાચવવાના હોય એની બદલે આપણે એને હાચવવા પડે છે મારા ને તમારા ટેક્સ ના પૈસા માંથી। ઘણાયને એમ થાય કે આપણે ક્યાં ટેક્સ ભર્યો, મારા બાપલીએ પેટ્રોલમાં નથી દેતા, અરે આ કપડા લઈ આવો એમાંય દિયો ને, લગભગ ખાસ ચીજોમાંય તમે જે લઈ આવો ને એમાંથી સરકાર વેપારી આગળથી તમારા પૈસાના ટેક્સ લા પૈસા ને ભરી દે છે। આપણે ટેક્સ એકે એક માનવી ટેક્સ ભરતો હોય છે, બે ટાઈમ ખાવા ભેગો ન થતો હોય ને એ ટેક્સ ભરતો હોય છે, અને એ પરસેવાના પૈસામાંથી આ સરકારના અધિકારીઓને પગાર મળતો હોય છે, અને એ પગાર દર મારા ને તમારા પૈસાનો પગાર ખાય છે, એ માણસની વફાદારી એ મને ને તમને હોવી જોઈએ, એની બદલે જે સરકાર બેઠી હોય એને વફાદારી કરતા હોય છે, આ ચલાવી લેવાય ખરા? આમ આદમી પાર્ટીની સરકાર છે, તમારે લાયસન્સ જોતું હોય ને તો ઘરે બેઠા આરટીઓ નો માણસ આવે તમને ફોન કરીને કે તમે ક્યાં ટાઈમે ઘરે હશો, તમારે અનુકૂળ ટાઈમ કયો છે, અમે તમારું કામ કરી જાય। તલાટી મંત્રી તમારે ત્યાં આવશે, ફોન કરીને આવશે કે તમને કયો અનુકૂળ ટાઈમ છે, સરકારી અધિકારી તમારે ત્યાં આવશે, પોલીસ તમારે ત્યાં આવશે કે શું તકલીફ છે ભાઈ। પંજાબમાં 1.5 મહિનાની સરકાર છે અને ત્યાંનો એક માણસ પૈસો માગવાનું મૂકી દીધું છે એક એક અધિકારીએ। આ સરકાર ધારે ને, કોઈ પણ પક્ષની સરકાર ધારે કે આમ નથી થવા દેવું, એટલે એનો સંપૂર્ણ તંત્ર ઉપર કબજો હોય છે તમારી, એટલે એનો કબજો હોય છે, નક્કી તમને થઈ જશે એની। આ ભાજપ પડે એની સભા ભરવી હોય ત્યારે સ્કૂલના ટીચર ને તલાટી મંત્રી ને બધાને કહીને તમને એમ કે છે ને બે જાઓ, મારા વાલીડાને ક્યાં ત્યાં બેન્ડ વળીને રહેજે, એટલે પગાર અમારો ખાઓ અને કામ કામ પક્ષનું કરો। હવે એને જેમ કહી દીધું હોય કે હવે તારી ફરિયાદ કઈ ન આવવી જોઈએ ગામમાંથી, એમ કામ કરજે, તો એ કરે કે ન કરે? જો એ બસ ભરી દે તો એને સરકાર એમ કે નહીં, લોકોની ખુશ એને એને મોજ આવે એમ, તારે જેને કામ કરવાનું છે કરી દે, ન કરે બસ। આમ આદમી પાર્ટીની સરકાર આવશે ને એટલે અમે જાજુ નહીં કરીએ, અમે એટલું જ કહેશું કે ખુશ રહેવો જોઈએ, એના પૈસાનો પગાર ખાસ એની જઈને સેવા કરજે, અને એના એની ફરિયાદ ન આવવી જોઈએ, અમે આટલી જ સૂચના દેશું। નિયત સાચી હોય ને તો કોઈ ખોટ ન રહે, પણ પક્ષોની નિયત જ ખોટી થઈ ગઈ છે, અને મને એમાં ખૂબ આનંદની મારા માટે વાત છે। હું તો કોંગ્રેસમાંથી નહીં નિષ્ક્રિય થઈ ગયો, તો ખાલી આમાં નહીં થાય આપણાથી કંઈ, મૂકી દીધું ઘરમાં જઈને રાજીનામું કોંગ્રેસમાંથી દઈને 3 વર્ષ ઘરમાં બેઠો, મેં કીધું હાલો આમાં આપણો ટાઈમ બગડે છે, આપણા પૈસા પરસેવાના મારા બગડે છે, એમાંથી કઈ લેવું નથી, પાઈની પેદાશ નહીં, ઘડી નવરાશ નહીં, આવું કરતા
जो हूँ लोगों की सेवा न करी सकू, एक गरीब ब्राह्मण हो तो मैंने आ समाज तो गरीब ब्राह्मण ही नहीं रहेवा दीदो। केजरीवाल जी सीरियस थिया के गुजरात में तकलीफ छे, लोगों ने हवे परिवर्तन जोई छे, पर एने बन्ने पक्षों सरखा देखाय छे। अटले भाजपनी पाली हाले छे, એને આપણે વિકલ્પ દેવો જોઈએ, લોકોને વિકલ્પ હોવો જોઈએ અને સારો હોવો જોઈએ એવું કેજરીવાલજીએ વિચારી અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બેઠી કરવાનું કામ કર્યું છે અને એને ઊભી કરીને દોડાવવાનું કામ એ તમારે સંભાળી લેવાનું છે। સરકાર અમે અહીંયા ઉપર બેઠા જ નક્કી નહીં કરી શકે, ગાંધીનગરમાં બેઠા જ નહીં નક્કી કરી શકે। સરકાર કોની અને એ સરકારમાં કેવા માણસો હશે અને આપણા માટે શું કામ કરશે આ નક્કી કરવાનો અધિકાર તો તમારા હાથમાં છે, પણ તમે પ્રભાવમાં આવી જશો। મત કરી નાખો છે, માફ કરજો, મત તમે કેવી રીતના આપશો? એ કે આલો ઓલો ધારા આયા ધારાસભ્ય કોણ ખબર નથી એટલે વલ્લભ નામ આપી દઉં છે, એનું જવાર છે એને તો હાર રીતના ઓળખ, ભાઈબંધ હતો મારો, અને ભાઈબંધ છે ખરા, એમાં ભાઈબંધીમાં થોડી ના છે, માણા ના પાડી કઈ ભાઈબંધીમાં નો ના પડાય। એટલે કે જવાહરભાઈ છે ને આલો આમ માણા ભલે ગમે એવો હોય કે આપણે જઈને કઈ ને એટલે આપણું કામ કરી દે, એટલે પણ મારા બાપલિયા આખા ગામનું હારું થઈ જાય તારું એમાં હારું થઈ જ જવાનું છે, આમ મત દો। અહીંયા એ કે ઓલો ભાજપનો આપણને કઈક પોલીસમાં તકલીફ થાય ને એટલે એ કે હારે હાલે ને હરખું કરી દે, પણ પોલીસ જ હરખી થઈ જાય તો એ ભાજપ વાળાનું કામ શું છે? હવે આ હરખું કરવું એ અધિકાર તમારો છે, તમારા નાના નાના લાભ માટે તમે આખા સમાજનો લાભ એને વેર વિખેર કરી નાખો છો અને પછી રોદડા રહો છો કે હાલો અમને કોઈ સાંભળતું નથી, આ નદીઓમાં પાણી નીકળે છે અમે હેરાન થાય છીએ। ઈસુદાનભાઈ લેશે એ બાબતમાં તમને એ કહી દઉં, એમાં કાંઈ જાજુ ન કરવું પડે, એક સૂચના ડિપાર્ટમેન્ટને આપવાની રહે કે નદીમાં પાણી એવું ન આવવું જોઈએ, વાત પૂરી। પણ સરકારમાં એવા માણસો તો તમારે બેસાડવા પડે કે નહીં, અમે તમને એ ખાતરી દેવા આવ્યા છીએ। મારા જીવનના રાજકારણમાં મેં કોઈ દિવસ કોઈની ખાતરી આપી નથી, મેં મારી જાતની ખાતરી માંડ આપી શકું તો કોકની કેમ દેવી, પણ કેજરીવાલ સાહેબને મળ્યો ને પછી મને એમ લાગે છે, અને તમને એક કહી દઉં કે કેજરીવાલ સાહેબ એક એક વાતનો સીધો હિસાબ રાખે ને સીધી પૂછપરછ કરે, સીધું ધ્યાન રાખે। આજે પંજાબની ગવર્નમેન્ટ છે તો અહીંયા કેજરીવાલ સાહેબને આ બરોબર હાલે છે કે નહીં એની રોજે રોજની ભાળ રાખે, એ માણસમાં એક તમન્ના છે કે હું જેમ સામાન્ય માણસ હતો ને મને નહોતું પોસાતું એમ બીજાને પોસાતું નથી, તો એને પડખે જઈને આપણે સરકાર બનાવીને ઊભું રહેવાનું છે। અને તમને કહી દઉં કે કેજરીવાલ સાહેબની અહીંયા સરકાર બનશે, એ જે માણસને મૂકશે એ તમારા માટે ફોન કરશે, ફંડ માટે કે એના ભાજપના કે કોંગ્રેસના કાર્યકરો માટે થાય, જેમ આમ આદમીના પાર્ટીના માણસ માટે નહીં પણ લોકો માટે ફોન થશે। અરે તમને આંદોલન નહીં કરવું પડે એમ નહીં, તમારે બોલવું નહીં પડે, તકલીફ અમે જ્યાં જોઈ જશું ને ત્યાં કેજરીવાલજી સાહેબની મજા જ છે। ભાજપ વાળાને તમે એમ કહો ને કે અમે તમને વોટ આપશું તો કે હા 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 બહુ સારો માણસ ભેટે હો ભાઈ, કોંગ્રેસ વાળા આવે ને એટલે તમે એટલે
એટલે બીજું એ જો વોટ દેવા સિવાયની વાત કરો ને તો ભાજપ પડે ને વાંધો પડે. અને પછી કોંગ્રેસ વાળા આવે ને એટલે એમ કે ઓહો તમારું દુઃખ ભારે છે સાંભળે, પણ કઈ કરે નહીં, કરી ન શકે. એને જાણકારી મળે ને ત્યાં તમારા દિલની વાત સમજીને એનું નિરાકરણ કરી બતાવે ને એવા માણસ છે કેજરીવાલ સાહેબ. અને એવા માણસોને ઘણા આવવા માંગે છે. નબળા અવળા ભાજપ કોંગ્રેસના બધે ગળે, પણ આમ આદમી પાર્ટી એમાંથી જોખી જોખીને લે છે કે આ ન્યા જેવો આપણે ન થઈ જાય. જે લોકો માટે કામ, હું અહીંયા જે ચૂંટાતા હોય, આગેવાનો હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય, હું બધાને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે ભાઈ મેં આ રાજકારણ બહુ જોયું છે, હું એનો બહુ ભાગ બન્યો છું. આમાં તમારે કાંઈ કાંદો કાઢી લેવાનો નથી. આમ લોકોનું સારું થશે, ગામનું સારું થશે ને એ આપણું કાયમી સારું રહેશે. એના સિવાય ભાઈ આમાં કાંઈ કાંદો એકે પક્ષમાં કાઢી લેવા જેવો નથી. આપણી વફાદારી એ ગામને હોવી જોઈએ, ગામના લોકોને હોવી જોઈએ. એવી રીતના કામ કરે એવી હું કોંગ્રેસના અને ભાજપના કાર્યકરો હોય એને બે હાથ જોડીને વિનંતી કરું છું. આપણો સમાજ સારો હશે ને તો એ સમાજમાં રહેવાની આપણને મજા આવશે. તમે એ જ સમાજમાં રહ્યો છો. આજે બધા આપણે નારાજ છીએ કે આવી વ્યવસ્થા હાલે, આમ હોય, આપણને નથી ગમતું. અને પછી આપણે આપણી જાતને મનાવીએ કેમ, હાલું બધા કરે છે, આપણે એકલા શું કરવું, થાય કે નહીં આવું. રાજકારણ આમ હાલે છે તો હવે આપણે એમ જ હાલવું પડે ને. પણ હું તમને એક કહી દઉં કે તમે તમારાથી શરૂઆત કરો કે મારે સુધારો એમાં લાવવો છે, મારું જે થવું હોય થાય, હવે આખું ગામ આવું નક્કી કરીને બે તો સુધારો આવે કે ન આવે. આ તો આપણને આ સ્થિતિમાં મજા નથી આવતી. આપણે સ્થિતિ ફેરવવી છે તો આપણે બધાએ થોડુંક આવું વિચારવાનું ચાલુ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એ કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય, ગમે ત્યાં હોય, પણ આપણે આપણી સમાજ વ્યવસ્થા સુધારવી છે એવું આપણે નક્કી કરીને હાલીએ તો મારી દ્રષ્ટિએ પ્રશ્નો બહુ મોટો નથી. આપણે ફરીથી એ આપણે કાયમ જે યાદ કરીએ કે જૂના સમયમાં આવું નહોતું. હાલો જૂના સમયમાં આ બાજુ બોલો બે, અત્યારે તો આપણે શું કરીએ. હમણાં તમારામાંથી કોક મારા વખાણ કરે ને એટલે હું રાજી આમ એને ભાઈ તું મજાનો માણસ, મેં ખોટી વાત કરી હોય ને તોય મને આમ કરે કે વાહ ભાઈ હો તો બોયલા એમ બોયલા હો તમે કે. એટલે હું કહું કે આ આપણો માણસ એટલે મારે એને ટેકો દેવાનો, એ મને ટેકો દે. આપણે માણસને ટેકો દઈ છીએ, વિચારને ટેકો દેતા બંધ થઈ ગયા છે. આ હારો વિચાર છે, આ ભલે મારી બાજુની ડેલીનો છે, મારે વાંધો છે, બોલતો નથી, પણ એની વાત સાચી છે એટલે એમાં ઉભું રહે. ભાઈ પેલા પોલીસને ગામમાં આવવું હોય ને તો એને સરપંચની ને ગામની મંજૂરી લેવી પડતી હતી. પેલા એને કેવું પડતું હતું કે એને જેને ખરેખર આવું કર્યું છે એટલે અમારે લઈ જવો છે, અને ગામને સાચું લાગે તો પોલીસ લઈ જઈ શકતા હતા. હવે અત્યારે તો હમણાં કહો કે ફોન કર્યો હોય એને સારો દોડડાયો બહુ થાય છે, ઉપાડી લેજો તો એટલે બાજુમાં ગામ ત્યાં જઈને તાલી ઉપાડશે ગાળો કે ગોયડો ગયો કે. એટલે ભાઈ એને ઘરે લઈ ગયા એ સાચો હતો તો કાલ સવારે તમને નહીં લઈ જાય એની કઈ ખાતરી છે? એટલે વાતને ટેકો દો, વ્યક્તિને નહીં, અને વિચારને ટેકો દો. એટલે કેજરીવાલ સાહેબના વિચારને સ્વીકારો અને અમે તમને હૃદયપૂર્વક ખાતરી આપ્યું છું કે હું જેટલો બોલ્યો ને એનાથી વધારે થશે, મારાથી કંઈક ચૂકાઈ ગયું હશે એનાથી વધારે સારું થશે, એનાથી એક ટકો ઓછું નહીં આવે એટલી હું તમને આમ આદમી પાર્ટીની સરકાર વતી હું આજે તમને ખાતરી આપી શકું એવી વાત લઈને તમારી પાસે આવ્યો છું. હવે તમે ટેકો દેવા ના જો તો હું બેહું, નતર બોલ બોલ કર્યા જ કરીશ. આ બ્રાહ્મણ ને દક્ષિણા માંગવા આવ્યો છું. આ ગામમાં જોજો આમ આદમી નું હું જોઈશ. અને જવાર મને કેવો જોઈએ કે એલા તું મારા ગામમાં ગયો ને હાલુ સોખી એવું એ બોલવો જોઈએ. એટલી આપ સૌને વિનંતી સાથે આપ સૌને મારા જય હિન્દ.